તો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર. તો આજે આપણે તમને શીખવવાના છીએ કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં ટ્વિટર જોયું છે ગ્લો લિરિક્સ વાળું, તો આ પ્રકારનું ટ્વિટર આપણે અલાઇટ મોશન અને નોડ વિડીયોથી બનાવતા શીખવવાના છીએ. તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનું છે, અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો, જેથી આપણે આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને અલાઇટ મોશનનો જે ટેક્સ એનિમેશન છે એની પ્રેસેટ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે. અને કારણ કે આની અંદર આપણે પાસવર્ડ આપેલો છે 4 અંકનો, 1 અંક કરી અને 4 અંકનો પાસવર્ડ આપેલો છે, તો તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો પ્રીસેટને ઇમ્પોર્ટ કરી શકશો. તો વિડીયોને પૂરેપૂરો જોજો, અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારે અહીંયાથી આ લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે, અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તારે તે ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે, અને અહીંયા તમારે નવું પણ સોલનું રેશિયો રાખી દેવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે સૌપ્રથમ સોંગ એડ કરવાનું છે. તો આપણી જોડે ઓડિયો સોંગ નથી, વિડીયો સોંગ છે, તો વિડીયોમાંથી કાઢી લેશું. તો એના માટે તમારે અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને તમારે જે પણ વિડીયોની અંદર સોંગ હોય એ વિડીયોને એડ કરી લેવાનો છે, અને આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે. તો એ વિડીયો ડાઉનલોડ કરીને સોંગ યુઝ કરી શકો છો. તારે તે વિડીયો એડ કરીને ઉપરની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે 3 ડોટ ઉપર ક્લિક કરીને આથી લખેલું છે એક્સ્ટ્રા ઓડિયો, એની પર ક્લિક કરીને આ રીતે વિડીયોમાંથી સોંગને છૂટું પાડવાનો છે. અને ત્યાંથી આપણે જે વિડીયો છે એના અર્થે ડિલીટ કરી દેવાનું છે. ડિલીટ કરીને સોંગને રાખી દેવાનું છે. અને ત્યાં તમારે એક ઇમેજ એડ કરવાનું છે. તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને તમારે ઇમેજ એડ કરી લેવાનું છે. અને આ ઇમેજ તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો. તો આ રીતે ઇમેજ એડ કરીને ત્યાં આપણે જે ઇમેજને એડ કરી છે એની લેન્થને વધારી અને ત્યાંથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે. તો આ રીતે સોંગની બરોબર ઇમેજની લેન્થ કરીને સ્ટાર્ટિંગમાં આવશે, સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયા તમારે લિરિક્સ લખવાનું છે. તો જ્યાંથી તમારા સોંગની અંદર ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે. અને નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ટેક્સ્ટના આઇકન પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે સોંગની જે પણ પહેલી લાઇન હોય એને લખી દેવાનું છે. તો અહીંયાથી તમારે ફક્ત ગુજરાતી કીબોર્ડ કરી અને અહીંયા તમારે સોંગની લાઇન હોય એને લખી દેવાનું છે. તમારે કોઈ પણ વેબસાઇટ ઉપરથી લખીને પેસ્ટ કરવાની જરૂર નથી, ફક્ત તમારે ગુજરાતી કીબોર્ડ કરવાનું છે અને સોંગની જે પણ લાઇન હોય એને તમારે લખી દેવાનું છે. આપણે તમને એક ફોન્ટ આપવાનો છે જે તમારે ફક્ત ગુજરાતી કીબોર્ડની અંદર લખશો અને ફોન્ટની અંદર કન્વર્ટ થઈ જશે. તો આ રીતે તમારા સોંગની જે પણ લાઇન હોય એને લખીને ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે કલરના આઇકન પર ક્લિક કરી અને તમારે જે આછો વ્હાઇટ કલર છે અહીંયાથી ત્રીજા નંબરનો તમે અહીંયા જોઈ શકો છો આછો વ્હાઇટ કલર, એની પર ક્લિક કરીને આ રીતે આછો વ્હાઇટ કલર એડ કરવાનો છે. અને અહીંયાથી એની ઉપર જે એની બાજુમાં રોબોટો રેગ્યુલર લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે ફોન્ટ એડ કરી લેવાનો છે. તો આ રીતે અને જે ફોન્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે ફોન્ટ એડ કરવાનો છે અને ફોન્ટની અંદર તમે અહીંયા જોઈ શકો છો જે આપણે સોંગની લાઇન લખી છે, ટાઈપ કરી છે, એ કન્વર્ટ થઈ ગઈ છે. તો આ રીતે સોંગની લાઇનની અંદર ફોન્ટ લગાવી અને તમારે બેકગ્રાઉન્ડ છે બેક આવી અને અહીંયાથી આપણે સોંગની જે લાઇન છે એની સાઇઝ આ રીતે વધારે દેવાની છે. બરાબર, આ રીતે સ્કેલના આઇકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે એની સાઇઝ વધારવાની છે. અને તમારે આ રીતે ઉપરની બાજુમાં એને સ્લાઇડ કરી અને વચ્ચોવચ્ચ બરોબર એને સેટ કરવાનું છે. તો આ રીતે ઉપરની બાજુમાં એને બરોબર વચ્ચોવચ્ચ સેટ કરી લેવાનું છે. તો આ રીતે એને બરોબર સેટ કરી અને તમારે બેકગ્રાઉન્ડ છે બેક આવી અને અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઇન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે, તો અહીંયાથી આપણે જોઈ લઈશું. તો આ રીતે સોંગને પ્લે કરવાનું છે અને અહીંયા તમારે જોઈ લેવાનું છે. તો અહીંયાથી આપણા સોંગની જે લાઇન છે અહીંયાથી 2 અને 6 સુધી ચાલે છે. તો આ રીતે એને લેન્થને વધારી અને 2-6 સુધી કરી દેવાનું છે. આ રીતે 2-6 સુધી કરી અને અહીંયાથી આપણી જે સોંગની લાઇન છે એને એનિમેશન આપવાનું છે. તો અહીંયાથી આપણા સોંગની જે પહેલી લાઇન છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે સોંગની પહેલી લાઇન ઉપર ક્લિક કરી અને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે. આ રીતે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરી અને અહીંયાથી આપણી જે લેયર છે એની સ્ટાર્ટિંગમાં આવવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયાથી ખૂણામાં પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપવાનું છે. સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપી અને અહીંયાથી આપણી જે લેયર છે એની લાસ્ટમાં જવાનું છે. લાસ્ટમાં જઈ અને તમારે એક બીજી ક્રિપ આપવાની છે અને તમારે આપણી જે લેયર છે એની વચ્ચો વચાવવાનું છે. તો આ રીતે વચ્ચો વચાવી અને તમારે એક ત્રીજી ક્રિપ આપવાની છે. આ રીતે ત્રીજી ક્રિપમાં આપી અને અહીંયાથી સ્ટાર્ટિંગમાં જે આપણે ક્રિપમાં આપી છે એની ઉપર આવવાનું છે. એની ઉપર આવી અને અહીંયાથી આપણા સોંગની જે લાઇન છે એને તમારે આ રીતે સ્લાઇડ કરીને ડાબી બાજુમાં આ રીતે ખસેડી દેવાનું છે. નીચેની બાજુમાં જે મોટું ચોરસ છે એની મદદથી આ રીતે એને ડાબી બાજુમાં ખસેડી દેવાનું છે. આ રીતે ડાબી બાજુમાં ખસેડી અહીંયાથી આપણે જે લાસ્ટમાં ક્રિપમાં આપી છે એની ઉપર આવવાનું છે. એની ઉપર આવી અને અહીંયાથી આપણી જે સોંગની લાઇન છે એને આ રીતે સ્લાઇડ કરી અને એને તમારે જમણી બાજુમાં ખસેડવાનું છે. તો આ રીતે જમણી બાજુમાં ખસેડી અને અહીંયાથી આપણી જે પહેલી અને બીજી ક્રિપમ લગાવી છે એની વચ્ચે વચાવવાનું છે. આ રીતે એની વચ્ચે વચાવી અને અહીંયાથી નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે. અને આ રીતે ઉપરની બાજુમાં 2 કુળ ભેગા કરીને આ રીતે ટ્રાન્ઝેક્શન આપી અને તમારે બીજી અને ત્રીજી ક્રિપમની વચ્ચે વચાવવાનું છે. અને તમારે આ રીતે નીચેની બાજુમાં ટ્રાન્ઝેક્શન આપવાનું છે. તો આ રીતે નીચેની બાજુમાં 2 કુળ ભેગા કરી અને આ રીતે નીચેની બાજુમાં ટ્રાન્ઝેક્શન આપી અને તમારે બેકગ્રાઉન્ડ છે બેક આવી અને તમારે એક હાર્ટ લગાવવાનું છે. તો આ રીતે બેક આવી જવાનું છે, બેક આવી અને તમારે હાર્ટ લગાવવાનું છે. તો હાર્ટ લગાવવા માટે તમારે અહીંયાથી એક નવી લેયર ક્રિએટ કરવાનું છે. તો અહીંયાથી જ્યાંથી તમારા સોંગની લાઇન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે. તો આ રીતે જે જગ્યા ઉપરથી તમારા સોંગની પહેલી લાઇન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે.
આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સ્ટના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે કોઈ પણ અક્ષર અહીંયા તમારે ટાઈપ કરી દેવાનો છે. ત્યાંથી આપણે આ રીતે કે કરી દઈશું. તો આ રીતે તમારે અહીંયાથી ઇંગ્લિશમાં કે લખી દેવાનું છે. કે લખીને ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે આછો વ્હાઇટ કલર એડ કરવાનો છે. ત્રીજા નંબરનો જે આછો વ્હાઇટ કલર છે એની પર ક્લિક કરીને અને આ રીતે એડ કરી અહીંયાથી એની બાજુમાં જે રોબોટો રેગ્યુલર લખેલું છે એની પર ક્લિક કરી અહીંયા તમને હાર્ટવાળો જે ફોન્ટ છે એને એડ કરવાનો છે. અને એ ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો જે હાર્ટવાળો ફોન્ટ છે એને આ રીતે એડ કરશો એટલે અહીંયાથી એક હાર્ટ આવી જશે. તો આ રીતે હાર્ટવાળો ફોન્ટ એડ કરીને બેક આવશે, બેક આવી અને અહીંયાથી જે આપણે અહીંયાથી હાર્ટ લખેલું છે એના તમારે અહીંયાથી એની સાઇઝ વધારવાની છે. તો આ રીતે પહેલાં બેક આવશે, બેક આવીને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરીને સ્કેલના આઇકન પર ક્લિક કરીને અહીંથી જે હાર્ટ છે એની સાઇઝ વધારી દેવાની છે. તો આ રીતે એની સાઇઝ વધારી અને તમારે ઉપરની બાજુમાં એને બરોબર સેટ કરવાનું છે. આ રીતે સ્લાઇડ કરી અને ઉપરની બાજુમાં આપણા સોંગની જે લાઇન છે એની ઉપર તમારે આ રીતે વચ્ચોવચ્ચ બરોબર વચ્ચોવચ્ચ આ રીતે સેટ કરવાનું છે. તો આ રીતે બરોબર વચ્ચોવચ્ચ સેટ કરી લેવાનું છે. તો આ રીતે બરોબર વચ્ચોવચ્ચ સેટ કરી અને તમારે જે આપણું હાર્ટ છે એને એનિમેશન આપવાનું છે. તો મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર અહીંયાથી ઓલરેડી ક્લિક કરેલો છે, ત્યાંથી આપણે જલ્દી છે સ્ટાર્ટિંગમાં આવવાનું છે. સ્ટાર્ટિંગમાં આવીને ખણો પ્રશ્નો આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપવાનું છે. સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપીને લેયરની લાસ્ટમાં જવાનું છે. લાસ્ટમાં જઈને તમારે એક બીજી ક્રિપમ આપી અને આપણે જે લેયર છે એની વચ્ચોવચ્ચ આવવાનું છે. આ રીતે વચ્ચોવચ્ચ આવી અને તમારે એક ત્રીજી ક્રિપમ આપી અનેથી સ્ટાર્ટિંગમાં જે ક્રિપમ આપી છે એની ઉપર આવવાનું છે. એની ઉપર આવી અને ત્યાંથી આપણું જે હાર્ટ છે અને આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરી દેવાનું છે. તો આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરી અને તમારે જે લાસ્ટમાં જે ક્રિપમ છે એની ઉપર જવાનું છે. અને તમારે ફરીથી હાર્ટને ઉપરની બાજુમાં આ રીતે સ્લાઇડ કરીને ઉપરની બાજુમાં લઈ જવાનું છે. અને તમારે પહેલી અને બીજી ક્રિપમની વચ્ચે વચાવવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે તમારે અહીંયાથી ઉપરની બાજુમાં બે કોડ ભેગા કરીને આ રીતે ટ્રાન્ઝેક્શન આપવાનું છે. અને તમારે બીજી અને ત્રીજી ક્રિપમની વચ્ચે વચાવીને આ રીતે નીચેની બાજુમાં બે કોડ ભેગા કરીને ટ્રાન્ઝેક્શન આપીને તમારે બેક આવવાનું છે. અહીંયાથી એને રોટેટ કરવું હોય તો કરી શકો છો. તો આ રીતે ટ્રાન્ઝેક્શન આપીને તમારે બેક આવવાનું છે. બેક આવી અહીંયાથી હાર્ટની જે લેયર છે અને આ રીતે તમારે અહીંયાથી સોંગની લાઇનની સ્ટાર્ટિંગમાં આ રીતે સરખી કરી દેવાનું છે. આ રીતે સરખી કરીને અહીંથી લાસ્ટમાં પણ તમારે જ્યાં સુધી આપણા સોંગની લાઇન ચાલે છે એટલા સુધી તમારે અહીંયાથી હાર્ટની લેન્થને કરી દેવાનું છે. આ રીતે ઘડિયાળના આઇકન પર ક્લિક કરવાનું છે. અહીંયાથી ચોથા નંબરનું જે આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે બંને જે લેયરો છે સોંગની લાઇન અને હાર્ટની લાઇનને સરખી કરી એનાથી આપણા સોંગની જે લાઇન છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનું છે. તો આ રીતે નીચેવાળી જે સોંગની લાઇન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે એની લેન્થ પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરી અનેથી એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને તમારે નીચેની બાજુમાં જવાનું છે. આ રીતે નીચેની બાજુમાં જઈને અહીંથી નીચેની બાજુમાં જે ટેક્સ્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયાથી ટેક્સ્ટ ટ્રાન્સફોર્મર જે ઇફેક્ટ છે એની પર ક્લિક કરી અને એને તમારા સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી દેવાનું છે. એડ કરી અનેથી પહેલા નંબર ઉપર જે સ્ટાર્ટ લખેલું છે ઓલરેડી ક્લિક કરેલું છે. તો આ રીતે સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે. પહેલા નંબર ઉપર જે સ્ટાર્ટ લખેલું છે એની પર ક્લિક કરી એનાથી આપણે જે લેયર છે એની સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપવાનું છે. આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપીને લેયરની વચ્ચે વચાવવાનું છે. આ રીતે વચ્ચે વચાવીને તમારે એક બીજી ક્રિપમ આપી એનાથી લાસ્ટમાં જવાનું છે. લાસ્ટમાં જઈને તમારે એક ત્રીજી ક્રિપમ આપવાની છે. આ રીતે ત્રીજી ક્રિપમ આપી એનાથી આપણે વચ્ચે બીજા નંબરની ક્રિપમ છે વચ્ચે વચ્ચે એની પર આવવાનું છે. એની પર આવી અને અહીંયાથી સ્ટાર્ટની જે લાઇન છે એને તમારે આ રીતે સ્ટોલ કરી અને સો કરી દેવાનું છે. તો આ રીતે સ્ટાર્ટિંગમાં તમારે ઝીરો અને લાસ્ટમાં ઝીરો અને વચ્ચે સો. તો આ રીતે કરીને તમારે નીચેની બાજુમાં જવાનું છે. આ રીતે નીચેની બાજુમાં જઈ અને અહીંયાથી લેયરની બાજુમાં જે કોમ્પોનેટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે કોમ્પોનેટ ઉપર ક્લિક કરી અને એની નીચે જે ઓફસેટ લખેલું છે ઓફસેટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ઓફસેટ ઉપર ક્લિક કરીને ઓફસેટની અંદર તમને એક નાના અક્ષરમાં એક્સ અને વાય દેખાય છે. તો અહીંયાથી ઉપરની બાજુમાં જે એક્સ લખેલું છે એની પર ઓલરેડી ક્લિક કરેલું છે. તો આ રીતે એક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ઓફસેટની જે લાઇન છે એને આ રીતે સ્ટોલ કરી અને અહીંયાથી એક્સને તમારે 200 કરી દેવાનું છે. તો આ રીતે માઇનસમાં તમારે એને -200 કરવાનું છે. આ રીતે -200 કરી નીચેની બાજુમાં જે એંગલ લખેલું છે એંગલ ઉપર ક્લિક કરી અહીંયાથી આપણી જે લેયર છે એની સ્ટાર્ટિંગમાં આવી અને સ્ટાર્ટિંગમાં તમારે એક ક્રિપમ આપવાની છે. આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપીને વચ્ચે વચાવવાનું છે લેયરની વચ્ચે વચાવવાનું છે. આ રીતે વચ્ચે વચાવીને તમારે એક બીજી ક્રિપમ આપવાની છે અને તમારે લાસ્ટમાં જવાનું છે અને તમારે એક ત્રીજી ક્રિપમ આપી અને ત્યાંથી જે આપણે સ્ટાર્ટિંગમાં જે ક્રિપમ આપી છે એની ઉપર આવવાનું છે. એની ઉપર આવી અને ત્યાંથી એંગલની જે લાઈન છે એને તમારે અહીંયાથી માઇનસમાં 180 કરવાની છે. તો આ રીતે પરફેક્ટ આપણે એને -180 ડિગ્રી કરી લેવાનું છે. તો આ રીતે પરફેક્ટ એંગલની જે લાઈન છે એને આ રીતે સ્ટ્રોલ કરી અને એને -180 ડિગ્રી કરવાનું છે. આ રીતે -180 ડિગ્રી કરી અને ત્યાંથી આપણે જે લેયરની લાસ્ટમાં જે ક્રિપમ આપી છે આ રીતે પહેલાં 180 ડિગ્રી કરવાનું છે. અહીંયાથી આપણે જે લાસ્ટમાં ક્રિપમ આપી છે એની પર જવાનું છે. એની પર જઈ અને અહીંયાથી એંગલની જે લાઇન છે એને તમારે પ્લસમાં 180 ડિગ્રી કરવાની છે. તો આ રીતે પરફેક્ટ આપણે એંગલની જે લાઇન છે એને આ રીતે પરફેક્ટ 180 ડિગ્રી કરી દઈશું. આ રીતે 180 ડિગ્રી કરી અહીંયાથી આપણે જે પહેલી અને બીજી ક્રિપમ આપી છે એની વચ્ચે વચાવવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે ઉપરની બાજુમાં નીચેની બાજુમાં બે ગોળ ભેગા કરી આ રીતે ટ્રાન્ઝેક્શન આપવાનું છે. અને તમારે બીજી અને ત્રીજી ક્રિપમની વચ્ચે વચાવવાનું છે અને આ રીતે ફરીથી નીચેની બાજુમાં બે ગોળ ભેગા કરીને આ રીતે ટ્રાન્ઝેક્શન આપવાનું છે. આ રીતે ટ્રાન્ઝેક્શન આપીને તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવીને તમારે નીચેની બાજુમાં જવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે આલ્ફા લખેલું છે આલ્ફા ઉપર ક્લિક કરવાનું છે. આલ્ફાની જે લાઇન છે એને આ રીતે સ્ટોલ કરી અહીંયાથી એને 1 કરી દેવાનું છે. -1 કરી અને તમારે નીચેની બાજુમાં જવાનું છે. અહીંયાથી ઇઝીની જે લાઇન છે એને તમારે અહીંયાથી આ રીતે પૂરેપૂરી 100% અને નીચેવાળી જે ઇઝ આઉટની લાઇન છે એને આ રીતે -માં 100% કરી અહીંયાથી નીચેની બાજુમાં જે ઓવરલેપ લખેલું છે ઓવરલેપ ઉપર ક્લિક કરવાનું છે. અને ઓવરલેપની જે લાઇન છે એને તમારે અહીંયાથી 500% કરવાની છે. તો આ રીતે એને લાઇનને સ્ટોલ કરી અને આ રીતે પરફેક્ટ એને 500% કરી લેવાનું છે. આ રીતે 500% કરીને તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવી
અહીંયાથી તમારે એક લાસ્ટ ઇફેક્ટ એડ કરવાનો છે. તારે પહેલાં બેક આવવાનું છે, બેક આવી અહીંયાથી આપણે એક લાસ્ટ ઇફેક્ટ એડ કરવાનો છે. તો તમારે અહીંયાથી ફરીથી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયા તમારે જવાનું છે પ્રોસ્ટ્યુટલની અંદર. તો તમારે પ્રોસ્ટ્યુટલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ટ્રાઇબ્સનો જે ઇફેક્ટ છે નીચેની બાજુમાં એની પર ક્લિક કરવાનો છે અને એને પણ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને અર્થે એડ કરી દેવાનું છે. એડ કરી અને તેના સેટિંગને ઓપન કરવાનું છે અને સેટિંગને ઓપન કરી અહીંયાથી પહેલાં નંબર ઉપર જે કાઉન્ટ લખેલું છે કાઉન્ટની જે લાઇન છે એને તમારે એક કરી દેવાનું છે. તો આ રીતે એને ઓછી કરી અને આ રીતે પરફેક્ટ એને એક કરી દેવાનું છે. એક કરી એનાથી નીચેની બાજુમાં જે વિથ લખેલું છે બીજા નંબર ઉપર એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને નીચે લાઈન છે અને તમારે અહીંયાથી 15 કરી દેવાનું છે. 0.15 આ રીતે 15 કરવાનું છે. 0.15 કરી નીચેની બાજુમાં આવશે. અહીંયાથી ચોથા નંબર ઉપર જો ફેસ લખેલું છે ફેસ ઉપર ક્લિક કરવાનું છે. ફેસ ઉપર ક્લિક કરીને ત્યાં આપણી જે લેયર છે એની સ્ટાર્ટિંગમાં આવી અને તમારે સ્ટાર્ટિંગમાં એક ગ્રીફમ આપવાનું છે. અહીંયા તમારે લેયરની લાસ્ટમાં જવાનું છે. આ રીતે લાસ્ટમાં જઈ અહીંયા તમારે એક બીજી ગ્રીફમ આપવાની છે. બીજી ગ્રીફમ આપી અહીંયાથી ફેસની જે લાઈન છે અને આ રીતે સ્ટ્રોલ કરી અને અહીંયાથી એને બે કરી દેવાનું છે. તો આ રીતે પરફેક્ટ એને બે કરી દેવાનું છે. બે કરી અહીંયાથી નીચેની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે તમારે અહીંયાથી વ્હાઇટ કલર એડ કરવાનો છે. વ્હાઇટ કલર એડ કરી અને તમારે બેક આવવાનું છે. તો આ રીતે બેક આવી અહીંયાથી આપણે જે ટ્રાઇબ્સનો ઇફેક્ટ લગાવ્યો છે એને કોપી કરી અહીંયાથી આપણે જે હાર્ટ છે એની અંદર પેસ્ટ કરવાનો છે. ત્યાંથી તમારે સોંગની લાઈન ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે સોંગની લાઈન ઉપર ક્લિક કરીને ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયા તમારે જે બીજા નંબરનો ટ્રાઇબ્સનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અહીંયાથી ઉપરની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અહીંયાથી છેલ્લે જે લખેલું છે કોપી ઇફેક્ટ એની પર ક્લિક કરીને ટ્રાઇબ્સનો જે ઇફેક્ટ છે એને આ રીતે કોપી કરી દેવાનું છે. કોપી કરી અહીંયાથી ઉપરવાળી જે હાર્ટની લેયર છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે. પહેલા નંબર ઉપર જે હાર્ટની લેયર છે એની લેન્થ ઉપર ક્લિક કરીને ઇફેક્ટ ઉપર ક્લિક કરીને 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અહીંયાથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ એની પર ક્લિક કરીને ટ્રાઇબ્સનો જે ઇફેક્ટ છે એને તમારે હાર્ટની અંદર પેસ્ટ કરી દેવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણા સોંગની એક લાઈન બની અને તૈયાર થઈ ગઈ છે. અને હવે અહીંયાથી આપણે સોંગની બીજી લાઈન લખવાની છે. તો અહીંયાથી આપણા સોંગની જે બે લેયરો છે એની સામે તમે અહીંયા જોઈ શકો છો ડાબી બાજુમાં બે આંખના આઇકન છે આપણે માર્ક કરેલા છે એની ઉપર આ રીતે ક્લિક કરી રાખવાનું છે. આ રીતે એની પર ક્લિક કરી રાખી અને આ રીતે બંને લેયરની ઉપર આ રીતે તમારે ટીક માર્ક કરવાનો છે. ટીક માર્ક કરીને તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે એની પર ક્લિક કરવાનું છે. તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરીને અહીંથી લખેલું છે કોપી ટુ લેયર એની પર ક્લિક કરીને આ રીતે બંને લેયરોને કોપી કરી અને તમારે આવી જવાનું છે જ્યાં તમારા સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવીને તીરની બાજુમાં જે આઇકન છે એની પર ફરીથી ક્લિક કરવાનું છે. અને અહીંથી ત્રીજા નંબર ઉપર જે લખેલું છે પેસ્ટ ટુ લેયર એની પર ક્લિક કરીને આ રીતે બંને લેયરોને પેસ્ટ કરી દેવાનું છે. અને અહીંથી આપણે જે નીચેવાળી સોંગની લાઈન છે એના શબ્દો બદલવાના છે. તો આ રીતે એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે એની લેન્થ ઉપર ક્લિક કરીને તમારે એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અને તમારે સોંગની પહેલી લાઈનના શબ્દોને હટાવી અને તમારે સોંગની જે પણ બીજી લાઈન હોય એને તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યાંથી આપણે આ રીતે સોંગની જે પણ બીજી લાઈન હોય અને આ રીતે લખી દઈશું. તો આ રીતે તમારે સોંગની જે પણ બીજી લાઈન હોય એ લખી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે નીચે ગુજરાતી કીબોર્ડથી લખીએ છીએ અને અહીંયાથી ફોન્ટની અંદર કન્વર્ટ થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે સોંગની બીજી લાઈન લખીને તમારે બે કાઉન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સોંગની બે લાઈનો બની અને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયાથી આપણે તમને બે લાઈનો બનાવી અને બતાવી છે. એ રીતે તમારે સોંગની જેટલી પણ લાઈનો હોય એને બનાવી દેવાની છે. તો અહીંયાથી આપણે તમને બધી લાઈનો બનાવી અને બતાવતા નથી, તમારી જાતે બનાવી દેવાની છે. તો અહીંયાથી આપણે તમને ફટાફટ બનાવી અને બતાવી દઈએ. અને જે લાઇટિંગનું એડિટિંગ છે એ તમને પાછળથી બતાવીશું. તો આ રીતે સોંગની લાઈનો લખી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આપણા સોંગની જેટલી પણ લાઈનો હતી અને આપણે લખી દીધી છે. અને વિડીયોનો તમારે એક્સપોર્ટ કરવાનો છે. તો ઉપરની બાજુમાં સેટિંગની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરીને તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને વિડીયોનો તમારે પૂરેપૂરો એક્સપોર્ટ કરી લેવાનો છે. તો આ રીતે વિડીયોને એક્સપોર્ટ કરી અને તમારે નોટ વિડીયો એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે ઓપન કરી અને અહીંયાથી ઉપરની બાજુમાં જે પ્રો મોડ લખેલું છે પ્રો મોડ ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી એની બાજુમાં જે ન્યૂ લખેલું છે ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ ઉપર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે નાના અક્ષરમાં રેશિયો લખેલો છે રેશિયો ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે 9.16 રેશિયો રાખી દેવાનો છે. અને એની નીચે જે FPS લખેલું છે FPSની અંદર તમારે અહીંયાથી 60 લખી દેવાનો છે. તો આ રીતે 30ને હટાવીને આ રીતે 60 લખી દેવાનો છે. 60 લખીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી રૂટની બાજુમાં જે લાલ કલરનું પ્લસનું આઇકન છે આપણે માર્ક કરેલું છે એની પર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરી અને યા તમારે આ રીતે એની ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. પહેલા નંબર ઉપર લખેલું છે મીડિયા ઉપર ક્લિક કરીને વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. અને યાથી આપણે અત્યારે જે લાઇટ મોશનની અંદર જે વિડીયો એડિટ કર્યો છે એ વિડીયોને એડ કરવાનો છે. તો આ રીતે એ વિડીયોને તમારે આ રીતે એડ કરી લેવાનો છે. આ રીતે વિડીયોને એડ કરી લેવાનો છે. આ રીતે વિડીયોને એડ કરીને નીચેની બાજુમાં જે વ્હાઇટ કલરની પટ્ટી છે એની અંદર પ્લસનું આઇકન છે. તો આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી સ્ટાઇલાઇઝ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે સ્ટાઇલાઇઝ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે જે પહેલા નંબરનો ગ્લોનો ઇફેક્ટ છે એની ઉપર આપણે માર્ક કરેલું છે. તો આ રીતે ગ્લો ઉપર ક્લિક કરવાનું છે અને એને આ રીતે એડ કરી દેવાનું છે.
આ રીતે એડ કરી અને એથી પહેલા નંબર ઉપર જે સ્કેટરિંગ લખેલું છે આપણે માર્ક કરેલું છે એની સામે જે સ્કેટરિંગની સામે જે સાત લખેલા છે સાત ઉપર આ રીતે ક્લિક કરી રાખવાનું છે અને એને આ રીતે અધર કરીને એને તમારે આ રીતે 7.87 કરી લેવાનું છે. આ રીતે 7.87 કરી અને અહીંથી નીચેની બાજુમાં જે થ્રી શોર્ટ લખેલું છે થ્રી શોર્ટની સામે 0.30 લખેલું છે તો 0.30ની ઉપર આ રીતે તમારે અહીંયાથી ક્લિક કરી રાખવાનું છે અને એને તમારે આ રીતે નીચેની બાજુમાં દબાવવાનું છે. આ રીતે નીચેની બાજુમાં દબાવી અને એને તમારે અહીંયાથી 0.16 કરી દેવાનું છે. તો આ રીતે પરફેક્ટ 0.16 કરી અને તમારે નીચેની બાજુમાં જે ગ્લો કલરની સામે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરીને અહીંયાથી જે અહીંયાથી ડાબી બાજુમાં જે બીજું પેન્સિલનું આઇકન છે ખોણામાં એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને અહીંયા તમારે જે પણ કલર એડ કરવો હોય કરી શકો છો. તો અહીંયાથી આપણે આ રીતે કેસરી કલર એડ કરી દઈશું. તમારે જે પણ કલર એડ કરવો હોય કરી શકો છો. તો આ રીતે કલર એડ કરી અને તમારે બેક આવવાનું છે. બેક આવી અને તમે જોઈ શકો છો કે આપણું ટેટ્રસ બની અને રેડી થઈ ગયું છે અને એક્સપોર્ટ કરવાનું છે. તો નીચેની બાજુમાં જે તીરનું આઇકન છે એની પર ક્લિક કરી અને રેઝોલ્યુશન તમારી અહીંયાથી 1080 રાખીને નીચેની બાજુમાં જે પ્લેનું બટન છે લીલા કલરનું એની પર ક્લિક કરી અને તમારે વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે લાઇટ મોશનના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું. તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કર્યું હોય તો ફટાફટ જોઈન કરો, કારણ કે આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટ જાઓ અને જોઈન કરો અને આપણે મળીએ છીએ એક નવો વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.